સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવારજનો સાથે અંબાજી પહોંચી જગતજનનીના દર્શનો લીધો લાવો. ચૂંટણીના સારા પરિણામો માટે મુખ્યમંત્રીએ મા અંબાને કરી પ્રાર્થના. બનાસકાંઠામાં યમદૂતના ધામમાં થરાદના પિલુડા નજીક રોડ પર પડેલા ખાડાના લીધે લક્ઝરી બસ અને જીપ વચ્ચે સર્જાયેલ ગુજારા અકસ્માતમાં 3 જણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. ડીસાના કાપરા ગામનો યુવક ઘોડા નજીક ટ્રેન નીચે કપાઈ મરતા રડી. પાલનપુરના અગ્રવાલ પરિવારનું નવું સાહસ. આબુરોડ હાઈવે પર હોન્ડા કંપનીના નવા અધ્યતન દીતિ હોન્ડા શોરૂમનો કેન્દ્રીય મંત્રી સહિત શુભેચ્છકોની બોડી હાજરીમાં કરાયો મંગળ પ્રારંભ. બનાસકાંઠાના 8 મહંતોએ પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાના મંદિરની યાત્રાએ કર્યું મંગળ પ્રસ્થાન. ધાનેરા ખાતે પેટ્રોલ ભરવા મામલે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરાતા સર્જાયેલ ઉહાપો વચ્ચે 6 હુમલાખોરો વિરુદ્ધ ધોરણસરનો ગુનો દાખલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ આજે રાજકીય અગ્રણીઓ અને કાર્યકરોને હવે નવરાશ મળી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી જગતજનનીના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમયાંતરે મા અંબાના દર્શન કરવા અચૂક આવે છે. ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન બાદ મુખ્યમંત્રી આજે ફરી પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચી દર્શન કર્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ભાવિકો માટે અદકુ આસ્થા કેન્દ્ર બન્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પરિવારજનો પણ મા અંબા પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે. જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે વિજયભાઈ રૂપાણી અચૂક અંબાજી દર્શન માટે આવી પહોંચે છે. ત્યારે લોકસભા ચૂંટણી માટેની રાજકીય દોડધામમાંથી નવરાશ મળતા જ મુખ્યમંત્રી બુધવારે રાત્રે પરિવારજનો સાથે અંબાજી આવી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ જગતજનનીના મંદિરે પહોંચી જઈ મંગળા આરતીનો લાહો લઈ મા અંબાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તેઓના ધર્મપત્ની અંજલિબેન અને પરિવારના સભ્યોએ પણ આજે સવારે આદ્યશક્તિના દર્શનનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ મંગળા આરતી બાદ મા અંબાની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. લોકસભાની ચૂંટણીમાં દોડાદોડ કર્યા બાદ આજે મા અંબાના આશીર્વાદ લેવા આવેલા મુખ્યમંત્રીએ આ ચૂંટણીમાં સારું પરિણામ આવે તે માટે આદ્યશક્તિને પ્રાર્થના પણ કરી હતી. 2019 લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 26 બેઠક ઉપર શાંતિથી મતદાન, ગુજરાતની ગૌરવ ગરિમા ને ખૂબ પ્રતિષ્ઠા આપનારી આ ચૂંટણી પૂરી થઈ છે, નિર્વિઘ્ન પૂરી થઈ છે અને લોકોએ પણ ખૂબ ભારે મતદાન કરીને લોકશાહીના પર્વનું ઉજવણી પણ કરી છે. ચૂંટણીઓ દોડાદોડી કેમ્પેનિંગ બધું પૈતું અને આજે મા અંબાના આશીર્વાદ લેવા ખાસ અહીંયા સપરિવાર પૂજા કરી અને આશીર્વાદ લીધા છે કે દેશનું અને ગુજરાતનું ભગવાન ખૂબ કલ્યાણ કરે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે, સૌનું સારું થાય એ પ્રાર્થના કરી છે. અહીંયા પૂજા અને આખી વિધિ બધી ભૂંડને બચાવવા જતા મુખ્યમંત્રીના કાફલાને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે. આ અકસ્માતમાં મુખ્યમંત્રીની ગાડીનું પાયલોટિંગ કરી રહેલી પોલીસ વાનમાં બેઠેલા DYSP સહિત અન્ય 3 પોલીસ કર્મીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા
જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પ્રકોપ ઉત્તરોત્તર વધી રહ્યો છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલી બરફવર્ષાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ હવે દેહદજાળતી ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે ગુરુવારે પણ મહત્તમ તાપમાનનો પારો 41.8 ડિગ્રી રહેતા લોકોએ સવારથી જ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો. આકરી ગરમીના લીધે બપોરના સમયે જનજીવન થંભી ગયું હતું અને રોડ રસ્તા સુમસામ બની જતા કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. બનાસકાંઠામાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉંચકાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હોય, લોકો ગરમીના પ્રકોપથી બચવા પૂરતી સાવધાની દાખવે તે ઇચ્છનીય છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ભર ઉનાળે ઘાસચારાની તીવ્ર અછત વર્તાઈ રહી હોય વિફરેલા ખેડૂતોએ હોબાળો મચાવી તંત્ર સામે પસ્તાળ પાડી હતી. ઘાસચારાનો જથ્થો અપૂરતો મળતો હોય ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. દૂરના વિસ્તારોમાંથી ઘાસ ડેપો પર આવતા ખેડૂતોને પૂરતો ઘાસચારો ન મળતા ધરમના ધક્કા ખાઈ રહેલા ખેડૂતો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. થરાદ વિસ્તારમાં હાલ નર્મદા કેનાલોમાં પાણી બંધ છે. બીજી બાજુ ખેડૂતોને પૂરતો ઘાસચારો પણ મળતો નથી, જેથી પશુઓની હાલત કફોડી બની જતા ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. ખેડૂતો કે છે જે મને પૂરતું ઘાસ મળતો નથી, શું કેમ તમે? હવે ઘાસ આપણે પાસે સ્ટોક ઓછો આવે છે અને લાઈનમાં જે આવે છે ને એમને અમે ઘાસ આપીએ છીએ. લાઈનમાં જે રૂબરૂ કાર્ડ લઈને આવે એમને, બાકીના લોકો બેસે છે. લોકોનો આક્ષેપો છે કે પૈસા લઈને જે નહીં મળે તો કહેવાના કે મને નથી મળતું. જે મળે છે લોકોને પૂછો કે મળે છે નહીં મળતું. ડીસા શહેરના વાડી રોડ વિસ્તારના લોકો અત્યારે ભૂગર્ભ ગટરને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું છોડી દેવાતા ગટરો ઉભરાઈ રહી છે અને જાહેર માર્ગો પર ગંદુ પાણી રેલાતા સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા શહેરમાં આવેલા વાડી રોડ વિસ્તારના જાહેર રસ્તાઓ પર રેલાઈ રહેલું ગંદુ પાણી આ વિસ્તારના લોકોને છેલ્લા 6 માસથી પરેશાન કરી રહ્યું છે. આ વિસ્તારના રહીશો દ્વારા આ સમસ્યાના નિવારણ અંગે અસંખ્ય વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારની સમસ્યા માટે નગરપાલિકા રસ લેતી નથી. ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટર પણ કોઈ દરકાર લેતો નથી. અહીં 1 વર્ષ પહેલા ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામકાજ પૂર્ણ થયાને 6 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ગટરના કનેક્શનનો ભૂગર્ભ ગટર સાથે જોડવામાં ન આવતા અત્યારે આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યા છે, કોઈ બી પ્રાથમિક સુવિધાઓથી આ રોડ વંચિત છે. બરાબર, ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર આવે, બરાબર, છોકરા બીમાર પડે રોડ ઉપર, ગાડીઓ ચાલે તો છાંટા ઉડે પબ્લિક ઉપર અને ગંદકી આખા ગામની થાય. બરાબર, ભૂગર્ભ ગટરનું કામ અહીં અધૂરું છોડીને લોકો જતા રહે. બરાબર, ઘરની પાઇપલાઇનો કાપી નાખી અને આજ સુધી જોઈન્ટ કરવા નથી. અમે વારંવાર રજૂઆત નગરપાલિકામાં કરી પણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ જવાબ આપતા નથી. ભૂતપૂર્વ પ્રમુખ ડીસા નગરપાલિકાના વિપુલભાઈ શાહ અને ડીસાના ધારાસભ્ય શ્રી પંડ્યાજીનો આમત વિસ્તાર હોવાથી અહીં વિકાસના કામો જરૂરી છે. આ લોકો કંઈ ધ્યાન આપતા નથી. આમ કોકિલાબેન, વાડી રોડ, ડીસા. સરકારને અપીલ છે કે આ વાડી રોડનો નિકાલ લાવે અને આ વાડી રોડ ઉપર બહુ ગંદકી ફેલાયેલી છે અને આ વાડી રોડનો નિકાલ લાવતા નથી. આ પાણીમાં બધી વાતે ગંદકી, બધી વાતે બાળકોને બીમાર પડવા પડે છે અને આ બધી ગટર રોડ ઉપર ફેલાઈ ગઈ છે, તો એનો કંઈ નિકાલ કરવો તો જરૂરી છે ને. આવું થોડું ચાલે, આ લાપરવાહી થોડી ચાલે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં યમદૂતના ધામમાં થરાદના પિલુડા નજીક રોડ પર પડેલા ખાડાના લીધે લક્ઝરી બસ અને જીપ વચ્ચે સર્જાયેલ ગુજારા અકસ્માતમાં 3 જણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. ડીસાના કાપરા ગામનો યુવક ઘોડા નજીક ટ્રેન નીચે કપાઈ મરતા રડી. પાલનપુરના અગ્રવાલ પરિવારનું નવું સાહસ. આબુરોડ હાઈવે પર હોન્ડા કંપનીના નવા અદ્યતન દીતિ હોન્ડા શોરૂમનો કેન્દ્રીય મંત્રી સહિત શુભેચ્છકોની બોડી હાજરીમાં કરાયો મંગળ પ્રારંભ. બનાસકાંઠાના 8 મહંતોએ પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાના મંદિરની યાત્રાએ કર્યું મંગળ પ્રસ્થાન. ધાનેરા ખાતે પેટ્રોલ ભરવા મામલે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરાતા સર્જાયેલ ઉહાપો વચ્ચે 6 હુમલાખોરો વિરુદ્ધ ધોરણસરનો ગુનો દાખલ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામત, આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં થરાદથી સાંચો તરફ જતા રોડ પર આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ અને જીપ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતે 3 લોકોનો ભોગ લીધો છે. પીલુડા ગંજ બજાર પાસે સર્જાયેલ આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કારણે મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. પીલુડા ગંજ બજાર પાસે હાઈવે રોડ પર પડેલા ખાડાના લીધે છાસવારે આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અકસ્માતમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ વખતે લક્ઝરીમાં બેઠેલા અન્ય પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક પણ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે બનાવ સ્થળે દોડી જઈ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા થરાદ રોડ પર આવેલા ગોઢા ગામ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર પણ આજે એક
યુવક ટ્રેન નીચે કપાઈ જતા અરેરાટી મચી ગઈ છે. આ યુવકના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકામાં અપમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરના સમયે ડીસા થરાદ હાઈવે પર ઘોડા ગામ નજીક એક યુવક ટ્રેન નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બપોરના સમયે માલગાડીની અડફેટે આવતા આ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ પ્રકાશ ઠાકોર છે અને તે ડીસા નજીક આવેલા મોટા કાપરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે, જેથી મોટા ઉદ્યોગોના અભાવ વચ્ચે પણ બનાસકાંઠામાં દ્વિચક્રીય વાહનોની માંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે આબુ હાઈવે પર હોન્ડા કંપનીના દ્વિચક્રી વાહનોના નવા ઓથોરાઇઝડ શોરૂમનો આજથી મંગળ પ્રારંભ થયો છે. જાણીતા ઉદ્યોગપતિ અને મારુતિ સુઝુકી તન્નુ મોટર્સ શોરૂમના માલિક અગ્રવાલ પરિવારે વધુ એક નવીન સાહસ કરી આજથી પાલનપુર ખાતે આબુ હાઈવે પર દીતિ હોન્ડા નામે નવા શોરૂમની શુભ શરૂઆત કરી છે. ગુજરાત સહિત દેશભરમાં હોન્ડા કંપનીની એક્ટિવા, સાઇન, સીડી 110, ડ્રીમ યુગા, યુનિકોર્ન જેવી પ્રોડક્ટ ગ્રાહકોની પહેલી પસંદગી બની રહી છે. ત્યારે આજથી બનાસકાંઠામાં શરૂ થયેલા આધુનિક દીતિ હોન્ડા શોરૂમમાં ગ્રાહકોને હોન્ડાના દરેક દ્વિચક્રી વાહનોની ખરીદી તેમજ બેસ્ટ સર્વિસનો લાભ પણ મળશે. આજે પાલનપુર ખાતે આ નવા શોરૂમના પ્રારંભના રૂડા અવસરે હોન્ડા કંપનીના સેલ્સ વિભાગના રિજનલ મેનેજર અજયભાઈ બોરા, સર્વિસ વિભાગના રિજનલ મેનેજર શિવપ્રકાશ હિરમથે ઉપસ્થિત રહી દીતિ હોન્ડા શોરૂમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે હોન્ડા મોટર સાયકલ કંપનીના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીતિ હોન્ડા શોરૂમના ચેરમેન દિલસુખભાઈ અગ્રવાલ, ભરતભાઈ અગ્રવાલ, અજીતભાઈ અગ્રવાલ, વિપુલભાઈ અગ્રવાલ, રજતભાઈ અગ્રવાલ સહિત અન્ય પરિવારજનો ઉપસ્થિત રહી મહેમાનોને આવકાર્યા હતા. આ અવસરે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, સંતો મહંતો, જિલ્લાના આગેવાનો, આમંત્રિતો તેમજ શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ નવા સાહસની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ચેરમેન દિલસુખભાઈ અગ્રવાલ તેમજ એમડી અજીતભાઈ અગ્રવાલે પણ આ નવા શોરૂમમાં ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની તત્પરતા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લો ખેતીવાડી અને પશુપાલનમાં અગ્રસર છે. અહીં લોકોની, ખેડૂતોની તથા પશુપાલકોની, ટુ વ્હીલર્સની બહુ ડિમાન્ડ છે. અમોએ હોન્ડા ટુ વ્હીલર્સની પાલનપુરમાં બનાસકાંઠાની ડીલરશીપ લીધેલ છે અને લોકોને એક્ટિવા, એમની જે પ્રોડક્ટ એક્ટિવા આવે છે એ 2 કરોડ ઉપરની એમનું વેચાણ થયું છે, જે હાઈએસ્ટ ઇન ઇન્ડિયા ગણાય. અમો એ પ્રોડક્ટ તેમજ બીજી અનેક પ્રોડક્ટો હોન્ડાની આપવાના છીએ, જેમાં સેલ્સ સર્વિસને બહુ અગ્રતા આપવામાં આવશે. દરેક કલરમાં ગ્રાહકને સંતોષ થાય એ રીતની સેવા આપવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠામાંની ગુજરાતમાં અમારું ટુ વ્હીલરમાં અમારું નામ અગ્રસર થશે એવી અમે આશા રાખીએ છીએ અને એ પ્રમાણે અમે સેલ્સ અને સર્વિસ આપવા માંગીએ છીએ. આજથી અમે પાલનપુરમાં બનાસકાંઠાનો સર્વપ્રથમ આધુનિક શોરૂમ દીતિ હોન્ડા ચાલુ કર્યો છે. જે રીતે અમે તનુ મોટર્સમાં બનાસકાંઠામાં કસ્ટમરને સર્વિસ આપીએ છીએ, તે દૃષ્ટિથી ઇન્ડિયાની નંબર 1 બ્રાન્ડ હોન્ડા, જેમાં એક્ટિવા બાઇક્સ જે છે તેનું અમે દરેક કલરમાં દરેક રીતે સારામાં સારી સર્વિસ વિતરણ કરવા અમે કટિબદ્ધ છીએ અને બનાસકાંઠાના દરેક અમારા ગ્રાહકને અમે અમારી સર્વિસથી ખુશ કરશું તેવી આશા સાથે અમે
ટુ વ્હીલર્સના શોરૂમમાં દીતિ હોન્ડા તરીકે નંબર વન બ્રાન્ડ સાથે અમે આજે ઓપનિંગ કર્યું છે. થેન્ક યુ. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના 8 મહંતોએ પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાના મંદિરની યાત્રાએ કર્યું મંગળ પ્રસ્થાન. ધાનેરા ખાતે પેટ્રોલ ભરવા મામલે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરાતા સર્જાયેલ ઉહાપો વચ્ચે 6 હુમલાખોરો વિરુદ્ધ ધોરણસરનો ગુનો દાખલ. તો જોતા રહો બિકનેસ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાના ગઢ ખાતે જીર્ણોદ્ધાર પામી રહેલ ચામુંડા માતાજીના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે આ મંદિરે ધ્વજારોહણ અને જવેરારોપણની વિધિ પણ ધામધૂમથી સંપન્ન થઈ હતી. આ અવસરે ભાવિકોએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને સફળ બનાવવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ગઢ ખાતે અંદાજે 4 કરોડના ખર્ચે સુંદર કોતરણી અને બંસી પહાડ પથ્થરોથી નિર્માણ પામી રહેલ આ મંદિર પંથકની શોભામાં 4 ચાંદ લગાવે તેમ છે. આગામી 9મી મેના રોજથી આ મંદિરે ઉજવાનાર 3 દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારીઓ પણ હવે આખરી ચરણમાં પહોંચી ગઈ છે. ત્યારે આજે પંડિત બાલકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જોધપુરના મંડપ દ્વારા ઊભી કરાનાર પ્રાચીન યજ્ઞશાળામાં વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાશે. આ મહોત્સવની ઉજવણીને સફળ બનાવવા માટે ગ્રામજનો એક સંપ થઈ ખભે ખભા મિલાવી કામે લાગી ગયા છે. ગઢ પાલનપુર તાલુકાનું ગઢ ગામે સનાતન હિન્દુ ટ્રસ્ટ ચામુંડા માતાજીના મંદિરની અંદર ભવ્યાથી ભવ્ય આ પંથકની અંદર પ્રથમવાર કહી શકાય તો 109 કુંડાત્મક સતચંડી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાથી ભવ્ય સમસ્ત ગઢ ગામના નાગરિકો દ્વારા સંપૂર્ણ ગામના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જે તારીખ 9, 10 અને 11 પાંચમા મહિનાની છે, એટલે વૈશાખ સુદ 5, 6 અને 7 આ ત્રિદિવસીય મહોત્સવ પુષ્ય નક્ષત્રની અંદર શનિવારના દિવસે અને 7મના દિવસે વિશાખ સુદ મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા વિજય મુહૂર્તમાં થશે
અનેક સંતો મહંતો ગ્રામજનો દ્વારા એકદમ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા સિરકી મંડપ દ્વારા જોધપુરથી સિરકી મંડપ દ્વારા ઋષિમુનિ પરંપરા પ્રાચીન યજ્ઞશાળા બનાવી અને આકૃતિ નવકુંડ સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ચાર વેદના મંત્ર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ આ ચાર વેદના મંત્રો દ્વારા વૈદિક પરંપરા મુજબ આ યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંપન્ન થશે. સાથે સાથે ભવ્ય શોભાયાત્રા, ભવ્ય જલયાત્રા, ત્રિદિવસીય ત્રણે ત્રણ દિવસની અંદર સંપૂર્ણ જાહેર આમંત્રણ છે અને ગામનું સંપૂર્ણ ત્રિદિવસીય સાથે સામૂહિક ભોજન લેશે. આનંદની વાત એ છે કે આવડું મોટું પાલનપુર તાલુકા બનાસકાંઠા જિલ્લાનું જ્યારે ગઢ એટલે મોટું ગામ ગણી શકાય છે અને આ ગામની અંદર અવસર હોય એટલે અનેક અસંખ્ય લોકો બહાર પણ રહ્યા છે. ત્રણ દિવસ સુધી ગામની અંદર એક સાથે સામૂહિક ભોજન લેવાનો પણ એક સંકલ્પ છે. આજે શું કાર્યક્રમ? આજે એ કાર્યક્રમની 15 દિવસ પહેલાં ધર્મધજા અને જવારારોપણ કરી અને ગામની બેન દીકરીઓને બોલાવી અને જવારાની વહેંચણી કરવામાં આવી છે. સાથે સાથે ધર્મધજા રોહણ કરવામાં આવ્યું છે. ધર્મધજા એટલે આપણું ભારતીય સંસ્કૃતિની રક્ષા, ગામની રક્ષા અને આપણા પરિવારની રક્ષા માટે કાર્યક્રમ કરવામાં આવતું હોય છે. 108 કુંડીનું મહત્વ એ છે કે ભારતની અંદર જ્યારે 108 કુંડી યજ્ઞો થાય ત્યારે બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતાઓ ગામની અંદર આશીર્વાદ આપવા ગામ લોકોને આવતા હોય છે અને વેદ મંત્રો દ્વારા જ્યારે આહુતિ આપવામાં આવે છે ત્યારે સમસ્ત જીવ માત્રના ઉદ્ધાર માટે, વિશ્વની શાંતિ માટે, વિશ્વ કલ્યાણ માટે આવા ભવ્યાતિ ભવ્ય યજ્ઞો આ પૃથ્વી ઉપર થતા હોય છે. જે ગઢ ગામની અંદર ટૂંક સમયમાં આ યજ્ઞ થવા જઈ રહ્યો છે. થેન્ક યુ. બાલકૃષ્ણ. ધાનેરા તાલુકાના 8 સંતો પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાના મંદિરે દર્શન કરવા રવાના થતા આ સંતોને ઉષ્માભરી વિદાય અપાઈ હતી. પાડોશી પાકિસ્તાન દેશની કરતૂતોથી આપણે બધા પરિચિત જ છે. જો કે ધાનેરા તાલુકાના સંતોએ આતંકવાદને પોષતા પાકિસ્તાન દેશની નિસંકોચ યાત્રા માટે પ્રસ્થાન કર્યું છે. ધાનેરા તાલુકાના વાલેર મઠના મહંત સુખદેવપુરી મહારાજ સાથે આસોદરના મહંત રેવાપુરી મહારાજ, નેનાવાના મહંત શિવપુરી મહારાજ, કોટડાના મહંત મદનપુરી મહારાજ, સરાલના મહંત રામચંદ્રજી મહારાજ સાથે અન્ય સેવકોએ પણ આજે ધાનેરા રેલવે સ્ટેશન ખાતેથી પાકિસ્તાનની યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. પાકિસ્તાનમાં શોભતું હિંગળાજ માતાનું પ્રાચીન મંદિર હિન્દુ ભાવિકો માટે અતકુ આસ્થા કેન્દ્ર બન્યું છે. ત્યારે હિંગળાજ માતાના મંદિરના દર્શન માટે આ સંતો રવાના થતા ધાનેરા સહિત આસપાસના ભાવિકોએ આ સંતોને ભારે ઉત્સાહ અને જય જયકાર સાથે ભાવભરી વિદાય આપી આ યાત્રાની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. 8 દિવસની આ યાત્રાના પ્રારંભ પ્રસંગે વાલેર મઠના મહંત શુકપુરી મહારાજે આ યાત્રાના ઉદ્દેશ્ય પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. સુંદરપુરી મહારાજની અસીમ કૃપાથી પાકિસ્તાન હિંગળાજ માતાની યાત્રાએ અમારા પૂજનીય સંત શ્રી રેવાપુરીજી મહારાજ આસોદર મઠ, પૂજનીય મહંત શ્રી શિવપુરીજી મહારાજ નેનાવુઆ જગ્યા, મહંત શ્રી મદન ભારતીજી મહારાજ કોટડા જગ્યા, મહંત શ્રી રામચંદ્રજી મહારાજ સરાલ, અન્ય સેવકો મળીને એમ તો અમે આજે 1 વર્ષથી આ વિજય મેળવવા માટે અને માતાની ખૂબ જ, કારણ કે અમારા જે ગુરી પૂરી ભારતી વન આરણ સરસ્વતી તીર્થ આશ્રમ જે અમારી આજે અમારી જે સંપ્રદાય કહેવાય દશનામ દશનામની અમારી વડમ વડી અમારી હિંગળાજ કુળદેવી છે એટલે અમારી બધાની ઈચ્છા હતી, પણ ગુરુ મહારાજે સુંદરપુરી મહારાજને અસીમ કૃપાથી હુકમ થયો હોય તે અમે બધા જે અમારા સેવકો પણ આસોદરના ચૌધરી પણ 2 જણા સંગાતે છે અને બીજા પણ સંતો મંતો મળે અને અમે માતાની યાત્રાએ જઈએ છીએ અને ખૂબ જ અમને સુંદરપુરી મહારાજ દયા રાખે અને માતાને પણ અસીમ કૃપા રહે અને સુખ શાંતિથી અમારી યાત્રા નીવડે એવી અમે પૂજ્ય સુંદરપુરી મહારાજને વિનંતી કરીએ. ઓકે સર. બનાસકાંઠાના ધાનેરા ખાતે જાહેર સ્થળે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા બાબતે ઉગ્ર બનેલા યુવાને સાગરીતોને બોલાવી મારામારી કરતા ભારે ઉહાપો સર્જાયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ધાનેરાના જાહેર જગ્યા પર આવેલ પેટ્રોલ પંપ પર ગત સોમવારે સાંજે માત્ર પેટ્રોલ ભરાવવા બાબતે મારામારી થઈ હતી. આ કેસના ફરિયાદી માનસી રાજપૂતના જણાવ્યા મુજબ તેઓ પેટ્રોલ ભરાવવા લાઇનમાં પહેલા ઊભા હતા, પરંતુ એક્ટિવા પર આવેલી કિસ્મે પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિને પહેલા તેના એક્ટિવામાં પેટ્રોલ ભરી આપવાનું કહી જેમ તેમ બોલવા માંડતા મામલો ઉગ્ર બન્યો હતો. જો કે બીજા લોકોએ આ બંને ઇસમોને છોડાવી મામલો થાળે પાડવાનો
કોશિશ કરી હતી. બાદમાં બંને એ સમયે પોતાના પરિવારના સભ્યોને જાણ કરતા પરિવારજનો પણ પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા અને સફેદ ગાડીમાં આવેલા એક્ટિવા ચાલકના પરિવારજનોએ હોકી અને લાકડી જેવા હથિયાર સાથે ફરિયાદી પર જીવલેણ હુમલો કરી તોફાન મચાવી દીધું હતું. આ સમયે હોકી અને બેઝબોલ વડે મારપીટ શરૂ કરી દેતા આસપાસના લોકોએ વચ્ચે પડી આ ઇસમને છોડાવતા ગાડીમાં આવેલ લોકો ભાગી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્તને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત માનસી રાજપૂતે સલીમ લશ્કર ફકીર, સાહિલ લશ્કર ફકીર, સમીર લશ્કર ફકીર અને સપોજ લશ્કર ફકીર નામના ચાર ઇસમો સહિત અન્ય બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ છ ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલ પંપમાં ગયો હતો કહેવાનો મતલબ જે મારે અડાઈ કરી છે પહેલાં ભીનું નામ કહેવાનો મતલબ કે હું સાઈડમાં પહેલાંથી આવ્યો હતો એ મારા આગળ આવી ગયો. આ ઘટના હતી કહેવાનો મતલબ મેં ભીને સમજાયો પણ પેટ્રોલ પંપવાળો ના સમજે કહેવાનો મતલબ તોય પેલો દાદાગીરી કરતો હતો ખોટી ખોટી વાતમાં કે તારા બાપનું છે પાછું એક્ટિવાવાળો હતો મેં એને સમજાવ્યો પણ ના સમજ્યો કહેવાનો મતલબ. પછી મેં મારા ભાઈને ફોન કરીને બોલાવ્યો, એ લોકો ત્રણ જણા હતા તો એને ફોન કરીને એ લોકો એને બોલાવી લીધા. પછી બીજા ગાડીના અંદર હથિયાર બથિયાર લાવ્યા હતા કહેવાનો મતલબ તો એમને ઉકી વડે કહેવાનો મતલબ પાઇપ ઉકી એ બધું થઈ નુકસાનમાં પહોંચાડે કહેવાનો મતલબ કે હુમલો કર્યો. કેટલા જણા લાગ્યું હશે અને શું થયું? ત્રણ બે જણા લાગ્યા, મારા પપ્પાને અને કહેવાનો મતલબ મારા ભાઈને એ દાખલ છે હોસ્પિટલમાં. કેટલા લોકો હતા? તમે ફરિયાદ કેટલા લોકો સામે કરી સારું? એ લોકો કમસે કમ હશે મારા ખ્યાલથી 10 જણા જેવા હતા. ફરિયાદ આપી તમે? બોલો. ફરિયાદ આપી. હા, શું નામ તમારું? માનસિંગભાઈ દોલતભાઈ લોતા. ઓકે. હવે ધાનેરામાં જાહેર સ્થળે આવો ખૂની ખેલ ખેલાતા તેના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક ખાતે કામ લે તેવી માંગ ઉઠવા પામી છે. સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવારજનો સાથે અંબાજી પહોંચી જગતજનનીના દર્શનો લીધો લાવો. ચૂંટણીના સારા પરિણામો માટે મુખ્યમંત્રીએ મા અંબાને કરી પ્રાર્થના. બનાસકાંઠામાં યમદૂતના ધામમાં થરાદના પિલુડા નજીક રોડ પર પડેલા ખાડાના લીધે લક્ઝરી બસ અને જીપ વચ્ચે સર્જાયેલ ગુજારા અકસ્માતમાં 3 જણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. ડીસાના કાપરા ગામનો યુવક ઘોડા નજીક ટ્રેન નીચે કપાઈ મરતા રડી. પાલનપુરના અગ્રવાલ પરિવારનું નવું સાહસ. આબુરોડ હાઈવે પર હોન્ડા કંપનીના નવા અધ્યતન દીતિ હોન્ડા શોરૂમનો કેન્દ્રીય મંત્રી સહિત શુભેચ્છકોની બોડી હાજરીમાં કરાયો મંગળ પ્રારંભ. બનાસકાંઠાના 8 મહંતોએ પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાના મંદિરની યાત્રાએ કર્યું મંગળ પ્રસ્થાન. ધાનેરા ખાતે પેટ્રોલ ભરવા મામલે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરાતા સર્જાયેલ ઉહાપો વચ્ચે 6 હુમલાખોરો વિરુદ્ધ ધોરણસરનો ગુનો દાખલ. તો આ હતા આજના બેકી ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.